વાત હવે અમદાવાદની કરીશું. વહેલી સવારથી ઝરમર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ છે. લગભગ સવારે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો છે અને સતત ઝરમર વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદ શહેરમાં અને જિલ્લામાં વરસાદની ઘટ હતી અને હવે મેઘરાજાએ ઘટ પૂર્ણ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારથી ઝરમર વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણની વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો, હાલ પૂર્વ વિસ્તારમાં છું. પૂર્વ વિસ્તારમાં સરદાર ચોક ઠક્કર બાબા નગર વિસ્તાર છે કે જ્યાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખાસ ટુ વ્હીલર વાહન ચાલકો અથવા તો જે ચાલતા જતા લોકો હોય છે વરસાદના કારણે એક સ્થળ પર ઊભા રહેવાની ફરજ પડી રહી છે અને વાહન ચાલકોએ પણ ખૂબ સંભાળીને વાહન પોતાના હંકારવા માટે મજબૂર બન્યા છે. પાછલા કેટલાક દિવસથી વાત કરું તો શહેરમાં વરસાદી માહોલ છવાયો વરસાદ જોવા મળ્યો હતો અને હવામાન વિભાગે આગાહી પણ કરી હતી કે આવનારા દિવસોમાં વરસાદ જોવા મળી શકે છે અને એ આગાહી પ્રમાણે હાલ આપ જોઈ રહ્યા છો કે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે જે ધોધમાર લોકો ઈચ્છી રહ્યા છે એ પ્રમાણે વરસાદ અમદાવાદ શહેરમાં પાછલા અઠવાડિયા દરમિયાન જોવા નથી મળ્યો, પરંતુ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આ પૂર્વ વિસ્તારમાં હાલ માત્ર આ વિસ્તાર નહીં પરંતુ આસપાસના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદનો ફ્લો છે, વરસાદની ગતિ છે, એમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ વિસ્તારની વાત કરું તો પશ્ચિમ વિસ્તારમાં પણ સવારના સમયે વાદળછાયું વાતાવરણ હતું અને છૂટોછવાયો વરસાદ હતો અને હાલની વાત કરું તો હાલ પૂર્વ વિસ્તારમાં વરસાદનો ફ્લો વધ્યો છે અને તેમાં સમયાંતરે વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દર્શી, BPS મીતા, અમદાવાદ.